કચ્છના તમામ નેશનલ હાઈવેના બિસ્માર રસ્તાઓ તારીખ 15મી સુધીમાં મરામત કરવાની નેશનલ હાઈવે ઓથોરિટીની અપાયેલી ખાતરી. ખાતરી બાદ આખરે આંદોલનનો સુખદ અંત, નહીં તો 16મીથી ફરી આંદોલન થશે. હવે જોઈએ ગાંધીધામ. આંતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છના રસ્તા સુધારણા બાબતે કરવામાં આવેલ વિરોધ પ્રદર્શનનો સુખદ અંત આવ્યો છે. તંત્રએ તારીખ 15 સુધીમાં નેશનલ હાઈવેના તમામ રસ્તા સુધારવા માટેની બાંહેધરી આપવામાં આવી છે. છેલ્લા લગભગ એક અઠવાડિયાથી તમામ ટ્રક ટ્રાન્સપોર્ટ ગુડ્સ વગેરે એસોસિએશન સાથે મળી ગાંધીનગર ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ રજૂઆત કરવામાં આવતા, પરંતુ કોઈ પરિણામ નહીં આવતા આખરે ગઈકાલે ટોલ નાકે ખખડધજ રસ્તાના મામલે રોડ નહીં તો ટોલ નહીંની ઝુંબેશ સાથે અનિશ્ચિત મુદતની હડતાલના લડતના મંડાણ થયા હતા. ટ્રાન્સપોર્ટરો એટલી હદે નારાજ થયા હતા કે જવાબ નહીં મળે તો બાકીના કચ્છના તમામ ટોલ નાકા પર લડત શરૂ થશે તેવું જણાવવામાં આવ્યું હતું. ગાંધીધામથી મોખા આવેલા વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ ગાંધીધામ ચેમ્બરના અગ્રણીઓ અને બીજી બાજુ મુંદ્રાથી આવેલા ટ્રાન્સપોર્ટના આગેવાનોએ ઝુંબેશનો પ્રારંભ કર્યો હતો. જો નવો રસ્તો બનાવવામાં નહીં આવે તો ટોલ નહીં ભરવામાં આવે તે ચીમકી આપવામાં આવી હતી. આખરે તારીખ 15મી સુધીમાં નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તમામ રસ્તાની સુધારણા કરવાની બાંહેધરી આપવામાં આવી છે. આંતકટીની સાથેની વાતચીતમાં ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડે માહિતી આપતા જણાવ્યું હતું કે બેઠક બાદ આ ખાતરી આપવામાં આવતા આખરે આ આંદોલનનો સુખદ અંત આવ્યો છે અને 15મી સુધીમાં બપોરના 12 વાગ્યા સુધી તમામ રસ્તાઓ સુધારવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે. જો 16મી તારીખ સુધીમાં રસ્તા મરામત નહીં થાય તો ફરી આંદોલન કરવાની પણ ચીમકી આપવામાં આવી છે. સાંસદ વિનોદ ચાવડા, માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ મધ્યસ્થી કરવા સહયોગ આપ્યો હતો એમ પૂર્વ પ્રમુખે જણાવ્યું હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરા, પશ્ચિમ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, મુંદ્રાના નાયબ કલેક્ટર મામલતદાર સહિતના લોકોએ વહીવટીતંત્રએ પણ સપોર્ટ કર્યો હતો. નમસ્કાર દર્શક મિત્રો, આંતક ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું ગાંધીધામ ચેનલ હેડ ભારતી માખીજાણી. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર કચ્છના રોડ રસ્તા બાબતે ચેમ્બર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, છતાં પણ કોઈ યોગ્ય ઉકેલ ન આવતા ગઈકાલે ચેમ્બર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા મોખા ટોલ નાકે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો અને અંતે સાંજે આ સમસ્યાનો સુખદ અંત આવ્યો છે. અને આપણી સમક્ષ હાજર છે ચેમ્બરના પૂર્વ પ્રમુખ તેજાભાઈ કાનગડ. તેઓ આપણને માહિતી આપશે કે આ સોલ્યુશનનો શું અંત આવ્યો છે, શું કહેશો? જેમ કે ચેમ્બર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનોએ રજૂઆતો કરી હતી અને 8 દિવસ પહેલા નેશનલ હાઈવે સાથે મીટિંગ બી કરી હતી, 8 દિવસનો એમને ટાઈમ બી આપ્યું હતું, પણ કોઈ નિરાકરણ ના આવ્યું. એટલે અમારે ગઈકાલે ફરજ પડી હતી અને મોખા ટોલ નાકે અમે સ્ટ્રાઇક કરી હતી. સ્વેચ્છાએ ટ્રકોએ બંધ કરી હતી દરેક ટ્રાન્સપોર્ટરોનો અને દરેક ટ્રાન્સપોર્ટ જેટલા આપણા ટ્રાન્સપોર્ટ એસોસિએશન છે એમનો સહયોગ રહ્યો હતો અને ઓછામાં ઓછી 1000 ટ્રકો ઊભી રહી હતી, જે 10-12 કિલોમીટરની લાઈન લાગી હતી, જેની અંદર જે આપણા એસેન્શિયલ છે એ બધું ચાલુ રાખ્યું હતું, જેની અંદર કે ભાઈ એમ્બ્યુલન્સ છે કે બી નાની ગાડીઓ છે, એસટી બસ છે, જીવન જરૂરિયાત જે ચીજો હતી એ બધી ચાલુ રાખી હતી અને આખો દિવસ અમારી સ્ટ્રાઇક ચાલુ રહી હતી. નેશનલ હાઈવે ડાયરેક્ટર સાથે આખો દિવસ વાતચીત ચાલુ રહી હતી અને જેમાં અમને મોટો સહયોગ એમપી આપણા એમપી શ્રી વિનોદભાઈ ચાવડા, એમએલએ શ્રી અનિરુદ્ધભાઈ દવે, કચ્છ કલેક્ટર, કચ્છ પોલીસ એસપી, એસપી મુંદ્રા, ડેપ્યુટી કલેક્ટર, મામલેદાર મુંદ્રા, પીઆઈ ત્રિવેદી સાહેબ અને રાજમરણ જે ટોલ કોન્ટ્રાક્ટર હતા અને જે અમારા નેશનલ હાઈવેના ડાયરેક્ટર હતા એ રાત સાંજના ટાઈમે અહીંયા કચ્છ પાલનપુરથી કચ્છ આવ્યા હતા, જેમની સાથે વારંવાર બેઠક કરી અને 9:30 સુખદ અંત આવ્યો હતો અને જેની અંદર એમણે ખાતરી આપી છે કે 15 તારીખ સુધી ચારે ટોલના રોડ રિપેર થઈ જશે અને એની અંદર આગળ 16 તારીખના અમારી બધી કમિટી જઈ અને ચેક કરશે. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપણે જોયું કે સમગ્ર કચ્છમાં, ફક્ત ગાંધીધામમાં જ નહીં પરંતુ સમગ્ર કચ્છમાં કોઈ પણ પ્રોબ્લેમ આવે છે તો ચેમ્બર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે કે આનું સોલ્યુશન સુખદ રીતે આવે. ચોક્કસથી કહી શકાય કે તાજેતરમાં જ કંડલામાં શ્રમિકો અને ક્રેનમેન દ્વારા કામ બંધ કરવામાં આવ્યું હતું, તેમાં પણ તેજાભાઈ કાનગડે મહત્વની ભૂમિકા ભજવીને તેમનો પણ સુખદ અંત લાવ્યો હતો.